ધોરણ 11 વિષય કમ્પ્યુટર પાઠ 7.7.14 સ્કેલ શેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ. હવે શેલ સ્ક્રિપ્ટથી આપણે કેવા કાર્યો કરી શકીએ છીએ એ જોઈએ. તો શેલ અનેક આદેશોના સમૂહમાંથી એક નવો આદેશ બનાવી શકાય છે, બરાબર, અને ડેટાનો બેકઅપ પણ રાખી શકાય છે. જો ફાઇલનું કદ 0 બાઇટ હોય તો તે તમામને શું કરી શકાય છે, રદ કરી શકાય છે, અને નવા સોફ્ટવેર પણ ડાઉનલોડ કરી શકાય છે એનાથી, અને હાલની ડિરેક્ટરીમાંથી મહત્તમ કદ ધરાવતી ફાઇલને શોધી શકાય છે. એટલે કે જે તમે ફોલ્ડર છે એમાંથી તમે ફાઇલોને પણ શોધી શકો છો, અને ટેક્સ્ટ ફાઇલમાં ઉપલબ્ધ શબ્દોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, ઉપલબ્ધ એટલે કે જે તમે લખ્યા છે એ શબ્દોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, સ્વરની સંખ્યા, ખાસ ચિહ્નોની સંખ્યા, ખાલી જગ્યા વગેરેની શું કરી શકાય, ગણતરી પણ કરી શકાય છે. અને આમ શેલ સ્ક્રિપ્ટના ઉપયોગની કોઈ પણ મર્યાદા નથી, અને વપરાશકર્તા ઈચ્છે એ પ્રમાણે ગમે તે માટે તે કાર્ય કે ગમે તે કાર્ય માટે તે વાપરી શકે છે. અહીંયા આગળ પાઠ 7 પૂર્ણ થાય છે, અને આગળની વિડીયોની અંદર પાઠ 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ શીખીશું. હવે તમે અત્યાર સુધી વિમ એડિટરનો ઉપયોગ કેવી રીતે શીખ્યા હતા, બરાબર, અને શેલ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી એનો અભ્યાસ કરતા. આપણે 8 સ્ક્રિપ્ટ લખી હોય અત્યાર સુધી. હવે શેલ સ્ક્રિપ્ટ એક કે જે ઉચ્ચ સ્તરીય ભાષા છે, તે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એને શું પૂરી પાડવામાં આવે છે, અને સિસ્ટમના રોજિંદા વહીવટ માટે શેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે આ પ્રકરણમાં સિસ્ટમના વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન માટે શેલ સ્ક્રિપ્ટ કેવી રીતે કરી શકાય એના વિશે શીખવાનું છે, અને શેલ સ્ક્રિપ્ટમાં નિર્ણાયક વિધાનો અને લૂપિંગ બંધારણો વિશેની ચર્ચા કરવાની છે. તો આ પ્રકરણની અંદર આપણે પ્રોસેસ આઈડી શોધવાનો, નિર્ણય લેવાના કાર્યો, ટેસ્ટ કમાન્ડ, સંબંધિત પ્રક્રિયાઓ, તાર્કિક પ્રક્રિયકો, ફાઇલ પ્રક્રિયકો અને પુનરાવર્તન, અને પુનરાવર્તન માટે વ્હાઇલ વિધાન અને અન્ટિલ વિધાન અને સ્ક્રિપ્ટમાં વિધેય વિશે માહિતી મેળવીશું.